ओके फ्रेंड्स, अपने पेपर टू नी अंदर जे क्वेश्चन छे आपणो के पेरेग्राफ राइटिंग छे, एटले के आपणो जे पेरेग्राफ तमने आपेलो छे ई पेरेग्राफ मां तमारे 125 वर्ड्स ए तमने सब्जेक्ट आपेला छे, सब्जेक्ट नीचे पॉइंट्स आपेला छे, पॉइंट्स ना आधारे तमारे एनु डिस्क्रिप्शन करवानुं छे। હે, આપણે આની પહેલાના પેપરમાંય આ બધી ડિસ્કશન કરેલી જ છે કેવી રીતના લખવું, ઠીક છે? તો રાઇટ એ પેરેગ્રાફ ઇઝ અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ ફોલોઈંગ અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇનડીડ, જે જરૂરમાં કામ આવે તે સાચો મિત્ર, એવું કંઈક ટાઇટલ આપણને આપેલું છે। અને એ ટાઇટલના અંડરની અંદર આપણને એક પોઈન્ટ આપેલા છે કે ભાઈ, એક તો મિત્રો એના વિશે લખવાનું છે કે તમારે સમજાવવાનું છે, એવું સમજાવવાનું છે કે જરૂરતના સમયે કામ આવે તે ખરો મિત્ર, સાચો મિત્ર, ઇનડીડ ફ્રેન્ડ એટલે ખરો મિત્ર, વન સ્પેશિયલ પર્સન, મિત્ર છે એક ખાસ વ્યક્તિ હોય છે કે જેની સાથે આપણે રિલેશન, બ્લડ સિવાયના રિલેશન, જે આપણે પોતે આપણે બાય બોન જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણે ઘણા બધા રિલેશન લઈને આવીએ છીએ, પણ મિત્રતા જે કેવો રિલેશન છે કે જે આપણે પોતે ક્રિએટ કર્યો છે, આપણા મા બાપ થકી એમને મળેલ નથી, આપણા પોતાનો રિલેશન, એવું કહેવાનું। એની સાથે આપણે દરેક વસ્તુ શેર કરીએ છીએ, એના વિશે સેન્ટેન્સ લખવાની। અને સાચો મિત્ર જ્યારે આપણે દ્વિધામાં હોઈએ, જ્યારે મુશ્કેલીમાં હોય, કન્ફ્યુઝનમાં હોય, ત્યારે કન્ફ્યુઝનને ક્લિયર કરવામાં આપણું ગાઈડન્સ કરે, જ્યારે આપણે ખરેખર જરૂર છે ત્યારે આપણને હેલ્પમાં આવે। અને એના વિશે કોઈ એક ઇન્સિડેન્ટ પણ આપણે લખી શકીએ કે ભાઈ આ પ્રકારની જરૂરિયાત હતી ત્યારે મારા મિત્રે મને આ મદદ કરેલી છે। ક્વોરલ્સ, ઝઘડો પણ આપણે થઈ શકે, મિત્રો છે એ તો સ્વાભાવિક છે, પરિવારના સભ્યો વચ્ચે પણ મતભેદો આપણે થતા હોય છે। એક્સપેક્ટેશન, અપેક્ષાઓ મિત્ર પાસેની આપણી હોય છે, આપણે બહાર જવું છે તો આપણી સાથે આવવો જોઈએ, કે હું એની સાથે જાઉં છું તો મારી સાથે કેમ ના આવે, એક્સપેક્ટેશન પણ હોય। તમારે તમારા કોઈ એક એવા સરસ મજાનો મિત્ર હોય કે જે આ બધું ક્વોલિટીઝ ધરાવતો હોય, એના વિશે માહિતી આપી શકો તમે, એનું નેમ તમે અહીંયા આઈડેન્ટિફાઈ કરી શકો, ઇવન એનું નેચર, એનું લુક, એ લુક માટેના એડજેક્ટિવ, ટોલ, શોર્ટ, ફેટ, થીન, ડાર્ક, હેન્ડસમ, આવું લખી શકો। ગર્લ હોય, છોકરી હોય તો એના પ્રમાણે લખો। ઓરમાં તમને એક સબ્જેક્ટ ઓર આપેલો છે કે વિઝિટ છે, વિઝિટ છે એટલે યાદ રાખો તમે, આ જે ફ્રેન્ડ છે એની વિશે વાત કરી હતી તો મોટા ભાગે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને એમાં એને ઘટનાઓ કહી સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરી શકો, નો ડાઉટ। વિઝિટ છે તો વિઝિટમાં મોટા ભાગે પાસ્ટ ટેન્સના જ સેન્ટેન્સ આવશે, ઠીક છે? શરૂઆતમાં સેન્ટેન્સ તમે લખો કે ભાઈ સારું છે અને બહુ સારું છે, તો પ્રેઝન્ટ ટેન્સના એમ ઇઝારનો ઉપયોગ કરો। પણ એ તમને પોઈન્ટ્સ તરીકે તમને ક્વેશ્ચન આપેલા છે કે વેન, ક્યારે, તમારે ટાઈમ ઇન્ડિકેટ કરવાનો, અને વિચ બર્ડ સેન્ચ્યુરી, કઈ પક્ષીના અભયારણ્યનો તમે મદદ કર્યો, વિઝિટેડ, આ તમારે મેન્ટેન કરવાનું છે। ભૂતકાળ, હાઉ ડીડ યુ રીચ ધેર, કેવી રીતના ત્યાં પહોંચ્યા, વિથ હુમ, એ પણ તમે લખી શકો, હાઉ ડીડ યુ રીચ ધેર અને વિથ હુમ, કોની સાથે પહોંચ્યા, એકલા ગયા હતા, કોઈ સાથે ગયા હતા, વિથ હુમ, એ પણ તમે લખી શકો। હે, રીચ ધેર, હવે ત્યાં પહોંચી ગયા પછી વેરાયટી ઓફ બર્ડ્સ, અલગ અલગ પ્રકારના જે પક્ષીઓની તમે વેરાયટી જોયું હોય, તમે ઓલા તમારા યુનિટમાં શીખી ગયા છો ને, અલગ અલગ વેરાયટી હોય, યાદ છે ને, જંગલ બર્ડ્સ હોય, વોટર બર્ડ્સ હોય, ધ બર્ડ્સ કે જે આપણા આપણા હેબિટેટની નિયર જોઈએ છે, એ બર્ડ્સ, બર્ડ્સ ફોર પ્રે, શિકારી પક્ષી હોય, હન્ટર હોય, ત્યાં જે પક્ષીઓના અવાજ, એના વિશે લખો, એમાં માહિતી આપેલી હોય, હેબિટેટ્સ કે એના વસવાટ કેવા છે, ક્યારે, એટલે પાઠમાં આવતો તહેવાર એટલે સેન્ટેન્સ આપણને યાદ હોય લખી જ નાખો, અહીંયા ધ્યાન રાખજો, શૂટિંગ એટલે ન્યાદિન, મેં શૂટિંગ બે ત્રણને શૂટ કરી દીધું, એમ નથી કહેવાનું, શૂટિંગ એટલે મેં મોબાઈલ કેમેરામાં આપણે શૂટિંગ કર્યું, એવું કહેવાનું છે, પૂરણું કહેવા માંડતા કે હું તો બંદૂક લઈને ગયો ને ત્યાં બે ત્રણ બર્ડ ઉડતા ઉડતા પડીને ઘેન પાડી દીધા આપણે, તો એ નથી કહેવાનું, શૂટિંગ એટલે શૂટ કર્યું, કેમેરામાં શૂટ કર્યું, મોબાઈલના કેમેરામાં, એમ ત્યાં સેલ્ફી વિથ બર્ડ્સ છે,
શૂટિંગ બર્ડ નથી, એનું લગતા વાળી પાછું ઓલા જંગલ ખાતા વાળાને પકડી જાય તો એમ તો એને ચેક કરવા બેઠા તો એન્જોયડ નેચર, નેચરને આપણે એન્જોય કર્યો એટલે કુદરતને પ્રકૃતિને માણી. તો આવા પોઈન્ટ્સ તમારે લખવા, એના એના અથવામાં તમને એક છે તો કેવી સરસ મજાની વાત, કેવા સરસ ઓપ્શન આપે છે આપણને, પ્રોબ્લેમ ઓફ વર્કિંગ મધર્સ. ખૂબ ઘણી વખત પૂછાઈ ગયેલો આ એસે છે, પેરેગ્રાફ છે, કે કોઈ પણ વર્કિંગ મધર્સ હશે એની પ્રોબ્લેમ્સ વિશે વાત જ્યારે કરવાની હોય ત્યારે એ પ્રોબ્લેમ્સ કયા પ્રકારના હોઈ શકે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે કહેવું પડે કે કોઈ પણ વર્કિંગ મધર હોય એના પ્રેઝન્ટ શું હોય છે પ્રેઝન્ટ ટેન્સમાં. એક તો એની ઓફિસની અંદર એના વર્કિંગ અવર્સ વિશે વાત કરવાની, વર્ક્સ ફ્રોમ ફલાણા ટુ ઢીકલા હે એ વાત કરવાની. ઓફિસ સિવાયની ડ્યુટીઝ, હોમ, હોમ ડ્યુટીઝ તો ઘણી બધી લખી શકો, કેટલા બધા સેન્ટેન્સ લખી શકો, 125 વર્ડ્સ કીધા છે તમને, દોઢ પેજ થાય તમે આમાં વર્કિંગ જે કંઈ મધરના પ્રોબ્લેમ હતો તમે બે પેજનું લખી શકો, પણ એટલું બધું લખવાનું નથી થતું, જેટલું કીધું એટલું લખો પોઈન્ટ પ્રમાણે. પ્લે ઓન ઇમ્પોર્ટન્ટ રોલ, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અને મહત્વનો ભાગ ભજવે છે એના વિશે લખવાનું, કેવા ફેમિલીમાં કુટુંબમાં એનું મહત્વનો ભાગ હોય, ઇકોનોમિકલી અને સોશિયલી બે, મેન્ટલ એન્ડ ફિઝિકલ બર્ડન. જ્યારે કોઈ પણ લેડીઝ છે એ કામ કરતી હશે ત્યારે એને બે પ્રકારના બર્ડન એટલે કે શારીરિક થાકે લાગતો હશે ને માનસિક થાકે લાગતો હશે એના વિશે લખવાનું એક્ટિવિટીઝ. પ્રોબ્લેમ્સ એટ ઓફિસ, ઓફિસમાં પણ એને ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય, એના બોસ છે એનું ટોર્ચરિંગ હોય કે ભાઈ કામ જલ્દી પૂરું કરો આમ ના ચાલે. પ્રોબ્લેમ્સ એટ હોમ, ઘરે પણ સમસ્યાઓ ઘણી વાર ઊભી થતી એના વિશે લખવાનું, કલ્પના કરવાની આપણે હાઉ શી ડીલ્સ વિથ પ્રોબ્લેમ અને એ પ્રોબ્લેમને કેવી રીતના ડીલ કરે છે અને પોતાની મેળે હીલ હરસેલ્ફ એટલે કે સોલ્વ કરે છે. ઠીક છે, તો આ આપણે 6 માર્કમાં આપણે મેક્સિમમ માર્ક મેળવી શકીએ દરેક પોઈન્ટ વિશે વિચારવાનું હોય. ઓકે.